જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય હિન્દી નો જે દ્વિતીય સત્રનો પહેલો પાઠ છે, પત્ર એવમ ડાયરી. બરાબર, આગળના લેક્ચરમાં આપણે પત્ર વિશે વાત કરી લીધી છે કે પત્ર કેવી રીતે લખવો, એના અમુક જે નિયમો છે એનું કેવી રીતે પાલન કરવું કે જેથી કરીને આપણો પત્ર છે વ્યવસ્થિત લખાય. હવે આગળ જે છે ડાયરી, પત્ર અને ડાયરી બંને અલગ અલગ વસ્તુ છે, બંને અલગ અલગ રીતે લખાય છે. બરાબર, તો પત્ર વિશેની માહિતી આપણે મેળવી લીધેલી છે. હવે આપણે ડાયરી લેખન એટલે કે ડાયરી કેમ લખવી, એના નિયમો કેવા છે, એના વિશે આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ. તો ડાયરી લેખનમાં આપણે જોઈએ, ડાયરી શબ્દ કે ડાયરી છે એ શબ્દ ક્યાંથી આવ્યો, બરાબર, એનો ઉદ્ભવ ક્યાંથી થયો, એટલે કે મૂળથી લઈ અને એની જે આખી આખી વાત છે આપણે, બરાબર, આ પત્ર એવમ ડાયરી છે એની અંદર આપેલી છે. ડાયરી શબ્દ અંગ્રેજી ભાષા કહે. જો ડાયરી શબ્દ છે ક્યાંથી લેવામાં આવેલો છે, તો કે અંગ્રેજીમાંથી. ડાયરી કે લઈએ હિન્દી મેં, ડાયરીને જો આપણે હિન્દીમાં કેવું હોય તો શું કહી શકીએ, દૈનંદિની, દૈનિકી આદિ શબ્દો કા પ્રયોગ કિયા જા જાતા હૈ. ડાયરી મેં નિજી જીવન કે પ્રતિદિન ઘટિત ઘટનાઓ કા લેખા જોખા રખા જાતા હૈ. કે ડાયરીની અંદર આપણે, બરાબર, પ્રતિદિન એટલે કે દરરોજ જે કાંઈ ઘટનાઓ બને છે, બરાબર, એ જે છે એની માહિતી આપણે આ ડાયરીની અંદર રાખી શકીએ છીએ. ડાયરી કે પઢને સે કિસી વ્યક્તિ કે જીવન મેં ઘટિત ઘટનાઓ કાર્યો યા તથ્યો કી જાણકારી પ્રાપ્ત હોતી હૈ. કે કોઈ પણ વ્યક્તિના જીવન વિશે જાણવું હોય તો એ વ્યક્તિની ડાયરી તમે વાંચી લો એટલે એ વ્યક્તિના પૂરેપૂરા જીવન વિશે આપણે માહિતી મળી જાય છે. ડાયરી મેં વ્યક્તિ ઘટિત ઘટનાઓ કે સાથ સાથ અપને મન મેં ઉઠી પ્રતિક્રિયાઓ કે અભિવ્યક્તિ ભી અંકિત કરતા હૈ. કે એના મનમાં જે કંઈ તરંગો હોય, મનની જે ઈચ્છા હોય એ પણ આ ડાયરીની અંદર લખી શકે છે. ઇસલીએ ઉસમે વૈયક્તિકતા હોતી હૈ, એટલે કે એટલા માટે જ, બરાબર, એમાં સંપૂર્ણ શું હોય છે, તો કે સ્વતંત્રતા હોય છે. કે તમે જે ઈચ્છા હોય, તમારા મનમાં કોઈ ઈચ્છા શક્તિ જાગે અને તમને કોઈ નવો વિચાર આવે તો એ પણ તમે ડાયરીની અંદર લખી શકો છો. ડાયરી પ્રતિદિન, સાપ્તાહિક, પાક્ષિક અથવા માસિક લખી જા શકતી હૈ. બરાબર, કે આ જે ડાયરી છે એ તમે દરરોજ પણ લખી શકો, અઠવાડિયે પણ લખી શકો, પાક્ષિક એટલે કે 15 દિવસે પણ લખી શકો, અને માસિક, માસિક કહેતા મહિને દિવસ એટલે કે એક મહિને પણ તમે આ ડાયરી છે લખી શકો, દરરોજ, અઠવાડિયે, 15 દિવસે અને મહિને દિવસે. આવી રીતે જેમ તમારી અનુકૂળતા હોય એવી રીતે તમે ડાયરી લખી શકો છો. તો હવે ડાયરી લેખનની વિશેષતા, એની વિશેષતા શું છે ડાયરી લેખનની એ જોઈએ. એમાં અમુક મુદ્દા આપેલા છે. ડાયરી લેખન મેં નિમ્નલિખિત ગુણો અને આવશ્યક હૈ. બરાબર, કે નીચે આપેલા જે ગુણો છે, બરાબર, અમુક જે વાત છે એ ડાયરીમાં હોવી જોઈએ તો જ આપણી ડાયરી છે એ વ્યવસ્થિત પૂર્ણ કહેવાય. ડાયરી લેખન મેં ક્રમબદ્ધતા હો, બરાબર, કે આપણી જે ડાયરી જ્યારે લખીએ ત્યારે એમાં ક્રમબદ્ધતા હોવી જોઈએ. સવારે ઉઠીએ ત્યાંથી જ વાત શરૂઆત કરવી જોઈએ, પછી ડાયરી લખીએ ત્યારે બપોરની વાત આપણે એમાં લખવાની ચાલુ કરીએ તો એ આપણી ક્રમબદ્ધતા જળવાતી નથી. એટલા માટે આપણી ડાયરીની અંદર ક્રમબદ્ધતા હોવી જોઈએ. ઇસમે લિખા ગયા વિવરણ સંક્ષિપ્ત, સારગર્ભિત તથા વાસ્તવિક હો. બરાબર, કે ડાયરીની અંદર જે પણ આપણે કંઈ લખીએ છીએ આપણા જીવન વિશે એ એકદમ ટૂંકું, બરાબર, અને કંઈક સાર સામેવાળી વ્યક્તિને કંઈક એમાંથી સાર મળે, બોધ મળે, અને વાસ્તવિક એટલે કે સાચું હોય. બરાબર, કે એમાં નથી આપણે કંઈ ખોટું લખવાનું કે નથી લાંબુ લાંબુ લખાણ કરવાનું. આવું જો તમે લખો તો એ ડાયરી યોગ્ય રીતે લખેલી કહેવાય નહીં. એટલા માટે ડાયરી ટૂંકી અને સાચી હોવી જોઈએ. ડાયરી લેખન મેં સ્થાન, તિથિ, ઘટના યા તથ્ય કા સ્પષ્ટ રૂપસે ઉલ્લેખ હોના આવશ્યક હૈ. કે ડાયરી તમે લખો છો, જે દિવસે ડાયરી લખો છો ત્યારે સવારથી તમે તે દિવસની જે તારીખ છે, વાર છે, બરાબર, આવું વ્યવસ્થિત છે એ ટાંકી અને લખો તો જ યોગ્ય ડાયરી છે લખેલી કહેવાય. ડાયરી લેખન કરતા સમય આલોચના, ટીકા ટિપ્પણી, બનાવટીપણ, કાલ્પનિકતા, ચિત્રાત્મકતા, અનાવશ્યક વિસ્તારો સે બચના ચાહીએ. બરાબર, કે જ્યારે આપણે ડાયરી લખતા હોય ત્યારે કોઈ પણની, બરાબર, આલોચના કે ટીકા ટિપ્પણી કે કોઈ પણ બીજા વ્યક્તિની ટીકા ટિપ્પણી આપણે કરવી જોઈએ નહીં. એ ડાયરીની અંદર કોઈ વ્યક્તિ પ્રત્યે આપણે ખરાબ લખવું જોઈએ નહીં. કાલ્પનિકતા કે કોઈ એવી ખોટી કલ્પનાઓ પણ આપણે એ ડાયરીની અંદર લખવી જોઈએ નહીં. એટલે કે આવી બધી જે બાબતો છે એ ડાયરી લખતી વખતે આપણે ધ્યાન રાખવાની છે. હવે આગળ જોઈએ ડાયરી લેખન કે લાભ. બરાબર, ડાયરી લખીએ તો આપણે કેવા કેવા લાભ થાય છે જોઈએ. ઇસે જીવનમાં ઘટી ઘટનાઓ કી જાણકારી પ્રાપ્ત હોતી હૈ. કે જો દરરોજ ડાયરી આપણે પ્રતિદિન ડાયરી છે લખીએ તો દરરોજના દરરોજ આપણા જીવનમાં કેવી કેવી ઘટનાઓ ઘટે છે એની જાણકારી આપણે ગમે ત્યારે જોઈએ તો એ જોવા મળે છે. ગમે ત્યારે એ દિવસનું પાનું કાઢીએ તો આપણે વાંચવા મળે છે. ડાયરી મેં તથ્યો કા ઉલ્લેખ રહેતા હૈ.
કેમ કે ડાયરી ની અંદર પાછું શું હોય છે તો કે એ જે તારીખો હોય છે તિથિ હોય છે વાર હોય છે એનો પણ ઉલ્લેખ હોય છે એટલે કયા વારે આપણા જીવનમાં કઈ ઘટના બનેલી એ પણ આપણે જાણી શકીએ છીએ કારણ કે લાંબા ગાળે આપણે એ વસ્તુ કે આપણી સાથે બનેલી એ ઘટના આપણે ભૂલાઈ જતી હોય છે પરંતુ આ ડાયરી હોય તો એ આપણે સંસ્મરણો જે છે એ તાજા થાય છે આગળ ઇસી કારણ વ્યક્તિ દિનભર જો અચ્છે બુરે કામ કરતે હે ઉસકે ઉલ્લેખ ભી રહેતા હે કે આખા દિવસની અંદર વ્યક્તિ જે સારા અને ખરાબ કાર્યો કરે છે હવે એ જે કંઈ કરે છે એ ડાયરીની અંદર તો એ લખવાનો જ છે એટલા માટે એ ડાયરીની અંદર એ સારું અને ખરાબ બંને કાર્ય છે એ ડાયરીની અંદર આપણે જોવા મળે છે ઇસે સ્નેહ સ્નેહ બુરાઈઓસે બચા જા સકતા હે જો સ્નેહ 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 શબ્દ છે સંસ્કૃત છે સ્નેહ કહેતા ધીરે 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 આ ડાયરી આપણે લખી અને એમાં સારા અને ખરાબ બધા બરાબર પાછા આપણે એમાં જે બનતી ઘટના આપણે એમાં લખતા હોય એટલે ધીરે ધીરે આપણી જે બુરાઈઓ છે ખરાબ જે ખરાબી છે આપણી અંદર એનાથી આપણે બચી શકીએ છીએ કારણ કે આપણા મનની અંદર ક્યાંક એવું થાય છે કે હું જે આ ખરાબ કામ કરું છું એ આજે મારે ડાયરીની અંદર લખવું જોઈએ એટલા માટે ધીમે ધીમે એ વ્યક્તિ છે એ ડાયરીમાં લખવાને કારણે પણ એ ખરાબ કામોથી શું થશે તો કે બચશે એટલે આ પણ એક મોટો લાભ છે આગળ ડાયરી હી એસા દસ્તાવેજ હે જિસે પઢકર કિસી વ્યક્તિ કે જીવન કે પિછલે અનુભવો કા અનુભવો તથા ઘટનાઓ કી જાણકારી ઓર વહ ભી સંબંધિત વ્યક્તિ કે શબ્દો મે પ્રાપ્ત કી જા સકતી હે બરાબર કે ડાયરી જે કેવો દસ્તાવેજ એક એવું આ પ્રમાણપત્ર છે કે જે કોઈ પણ વ્યક્તિનું બરાબર આ ડાયરી છે વાંચી અને આપણે એની જે પાછળની જે કાંઈ બરાબર જિંદગી છે પાછળના જે કાંઈ દિવસો છે એના જે અનુભવો છે અને એ વ્યક્તિ સાથે બનેલી જે પાછળ જે કાંઈ ઘટનાઓ બનેલી છે એની જાણકારી આપણે કેની અંદરથી પ્રાપ્ત થાય છે તો કે આ ડાયરીની અંદરથી એટલે ડાયરીથી આપણે ઘણા બધા લાભ થાય છે એટલે હું તો એમ કહું છું આપણે એ અઠવાડિયે અથવા તો 15 દિવસે કે મહિને દિવસે ડાયરી ન લખવાને બદલે આપણે દરરોજ ડાયરી લખવી જોઈએ જેથી કરીને આપણા જીવનમાં દરરોજનો દરરોજ જે કાંઈ બરાબર ઘટનાઓ થાય છે ફેરફાર થાય છે એની જાણકારી આપણે મેળવી શકીએ હવે ડાયરી લેખન કે ઉદાહરણ હવે આપણે એનું એક ઉદાહરણ જોઈ લઈએ કે કેવી રીતે ડાયરી અહીંયા લખેલી છે બરાબર તો પહેલા એનું પહેલા તો ટાઇટલ આપેલું છે શું અપને નયે વિદ્યાલય કે પહેલે દિનથી ઘટના કો અપની ડાયરી મેં લખી હવે તમને જ બરાબર પરીક્ષામાં કહેવામાં આવે કે તમારો જ્યારે સ્કૂલની અંદર પહેલો દિવસ છે તો તમારો કેવી રીતે પહેલો દિવસ ગયો એ તમે ડાયરીની અંદર લખો તો એ પત્રની રૂપે તો લખવાનું નથી ડાયરીના સ્વરૂપમાં લખવાનો છે બરાબર છે તો પહેલા જો આપણે 7 ઓગસ્ટ 2010 જામનગર એટલે કે તારીખ અને જે બરાબર મહિનો છે અને જે સ્થળનું નામ છે તો આપેલું જ છે હવે જોઈએ એમાં કેવી રીતે ડાયરીની શરૂઆત કરે છે આજ નયે વિદ્યાલય મેં મેરા પહેલા દિન થા મન મેં વિભિન્ન પ્રકાર કે વિચારો કે ઉથલ પુથલ ચલ રહી થી તથા અનેક અનજાની આશંકાએ અનાયાસ હી મુજે ડરા રહી થી જો એની મનની અંદર જે કંઈ ચાલે છે એ પણ એ જે વિદ્યાર્થી છે આ ડાયરીની અંદર લખે છે કે મારા મનમાં પણ ઘણા બધા વિચારો મારા મનની અંદર પણ ઘણી બધી ઉથલ પાથળ હતી થોડો થોડો ડર હતો કારણ કે સ્કૂલનો પહેલો દિવસ હતો 9 વાગે પિતાજી કે સાથ મેં અપને નયે વિદ્યાલય આદર્શ મંદિર મેં પહોંચ્યા જો સવારની જ વાત થાય છે બરાબર ડાયરેક્ટ મન થાય ત્યાંથી આપણે ડાયરી લેખનની શરૂઆત કરી શકીએ નહીં ક્રમબદ્ધ કરવી જોઈએ તો શું કહે છે કે 9 વાગે હું મારા પિતાની સાથે નયે વિદ્યાલય નામ શું છે વિદ્યાલયનું તો કે આદર્શ મંદિર મેં પહોંચ્યા બરાબર મંદિર વિદ્યાલય છે કયો તે આદર્શ મંદિર મેં પહોંચ્યા પ્રધાનાચાર્ય પક્ષ મેં જાને પર ઉન્હોને મુજસે કુછ પ્રશ્ન કિયે બરાબર કે આચાર્ય હતા એ મને ક્લાસમાં હું જાવી પહેલા જઈને મને કંઈક પ્રશ્ન કર્યા જિનકે ઉત્તર મેને દે દીએ મેરે ઉત્તરો સે વ સંતુષ્ટ નજર આયા કે મને આચાર્યએ જે કંઈ પ્રશ્ન પૂછ્યા એના ઉત્તર મેં વ્યવસ્થિત આપ્યા અને મારા ઉત્તરથી એને સંતોષ થયો उन्होंने मुझे प्रवेश के लिए निर्धारित फार्म दे दिया फार्म यानी फॉर्म बराबर के एने मने खुश થઈ અને પ્રવેશ માટેનું જે ફોર્મ હોય છે એને મને આપી દીધું મન કો રાહત મળી કે હવે એને થોડીક શાંતિ થઈ પહેલા તો પહેલો દિવસ હતો બરાબર કે શું થાશે એવા ઘણા બધા વિચારો હતા પરંતુ હવે ફોર્મ મળી ગયું છે એટલે થોડીક શાંતિ થઈ થોડી દેર મેં શુલ્ક આદિ જમા કરવા કે કરવાને કે બાદ મેં અપની નવી કક્ષામાં પહોંચ ગયા શુલ્ક કેતા પૈસા ફીસ બરાબર કે એની જે કંઈ ફોર્મ ભરી અને જે કંઈ ફીસ આપવાની હોય એ મેં આપી અને હવે હું મારો જે સ્ટાન્ડર્ડ કે જે કક્ષામાં જે ધોરણમાં જવાનો હતો બરાબર એ ધોરણમાં એ જાય છે અપને નયે દોસ્તો અધ્યાપકો ઓર આચાર્ય સે મિલકર એસા નહીં લગા કે મેં નયે વિદ્યાલય મેં આયા આ ગયા હું બરાબર કે હું ક્લાસની અંદર જેવો ગયો
એવા જ બીજા જે વિદ્યાર્થીઓ હતા એ મારા દોસ્ત એટલે કે મિત્ર જેવા જ હતા. અધ્યાપકો કે મારા જે શિક્ષકો અને આચાર્યને મળી અને મને એવું ન થયું કે હું બીજીની શાળામાં એટલે કે બીજી સ્કૂલની અંદર આવેલો છું. બરાબર, એટલે ટૂંકમાં એનો જે સ્કૂલનો જે પહેલો દિવસ છે એ ખૂબ સારો ગયો, આનંદદાયક ગયો. એટલે જો અહીંયા જે પેલી ડાયરીનો મેં તમને બરાબર પહેલું ઉદાહરણ આપ્યું એમાં આપણે જોઈ શકીએ છીએ કે એવું ક્રમબદ્ધ બરાબર એમાં બધી વાત આપેલી છે. સંક્ષિપ્ત એટલે કે ટૂંકમાં જ આખી આખી એને સ્કૂલની વાત કરેલી છે, પરંતુ આપણે યોગ્ય રીતે સમજાય છે એ રીતે કરેલી છે. તો આપણે પણ આ રીતે ડાયરી લેખન કરી શકીએ છીએ. તો અહીંયા જે પત્ર એવમ ડાયરી છે એ પાઠ પૂર્ણ થાય છે. જય સ્વામિનારાયણ.